મિત્રો એજ્યુકેશન ન્યૂઝમાં આપનું ફરીવાર સ્વાગત છે. જેનું સપનું દેશની સેવા કરવાનું છે તેના માટે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે જે કે ઇન્ડિયન નેવી SSR પોસ્ટ રિક્રુટમેન્ટ 2022 એટલે કે ઇન્ડિયન નેવીની અગ્નિવીર થ્રુ પોસ્ટ આવી ગઈ છે. તેના માટે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન એડલિમિટ તમારે કઈ રીતે એપ્લાય કરવાનું બધી જ માહિતી આ વિડીયોની અંદર આપીશ. ઇન્ડિયન નેવી દ્વારા નવી ભરતી જાહેર. પગાર 30,000થી શરૂ, છેલ્લી તારીખ 22/7/2000 રહેશે. ઇન્ડિયન નેવી SSR પોસ્ટ રિક્રુટમેન્ટ 2022 તેનું ઓવરવ્યૂ દેખીએ. ઓર્ગેનાઇઝેશનનું નામ ઇન્ડિયન નેવી. ટોટલ વેકેન્સી 28 છે, તેની અંદર 560 વેકેન્સી ફિમેલ માટે છે. આ વર્ષથી ફિમેલની વેકેન્સી ઇન્ડિયન નેવીની અંદર આવી છે. એની પહેલાં ફિમેલ ઇન્ડિયન નેવી માટે અલાઉ ન હતા. આ વર્ષથી અગ્નિવીર થ્રુ ઇન્ડિયન નેવીમાં ફિમેલ અલાઉ છે. પોસ્ટનું નામ અગ્નિવીર SSR ભરતી 2022. જોબ લોકેશન ઓલ ઓવર ઇન્ડિયાથી તમે ફોર્મ ભરી શકો છો. એપ્લિકેશન મોડ ઓનલાઈન. ઓફિશિયલ વેબસાઇટ www.joinindiannavy.government.in. ઓનલાઈન એપ્લિકેશન સ્ટાર્ટ 15/7/2022થી તમારું ફોર્મ ભરવાનું શરૂ થશે અને છેલ્લી તારીખ 22/7/2022 સુધી તમે ફોર્મ ભરી શકશો. ઇન્ડિયન નેવી રિક્રુટમેન્ટ 2022ની વાત કરીએ તો ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે ડિસ્ક્રિપ્શનની અંદર હું લિંક આપી દઈશ, ત્યાંથી જઈ તમે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો. નેમ ઓફ ધ પોસ્ટ અગ્નિવીર ફોર સેલર સેકન્ડરી એટલે કે SSRમાં રિક્રુટમેન્ટ આવી છે. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમારું 10+2 પાસ એટલે કે 12 પાસ હોવું જોઈએ, જેમાં ગણિત અને ફિઝિક્સ ફરજિયાત છે અને બાયોલોજી કોમ્પ્યુટર અથવા કેમેસ્ટ્રી તમારે 3માંથી એક કાધું હોવું જોઈએ અને ગણિત તે ફરજિયાત વિષય છે. સેલરીની વાત કરીએ તો 30,000 પર મંથ સ્ટાર્ટિંગ સેલરી છે તમારી. એજ લિમિટની વાત કરીએ તો એજ લિમિટ તમારી 1 નવેમ્બર 1999થી 30 એપ્રિલ 2005 વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ. એપ્લિકેશન ફીની વાત કરીએ તો એપ્લિકેશન ફી નથી, તમારે બિલકુલ ફ્રી એપ્લાય કરી શકો છો. ઇમ્પોર્ટન્ટ ડેટની વાત કરીએ ફરીથી તો 15/7/2022થી ઓનલાઈન અપ્લાય શરૂ થશે અને 22/7/2022 સુધી તમે ઓનલાઈન અપ્લાય કરી શકશો. નોટિફિકેશન વાંચવા માટે લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી તમને લિંક મળી જશે. ઓનલાઈન અપ્લાય કરવા માટે ઓફિશિયલ વેબસાઇટની લિંક પણ આપેલ છે. એપ્લિકેશન પ્રોસેસ, સૌ પ્રથમ તમારે શું કરવાનું એપ્લિકેશન પ્રોસેસ, કે ઇન્ડિયન નેવીની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમને ફોર્મ ફિલઅપ કરવાનું ઓપ્શન મળશે SSRની અંદર. ત્યાંથી તમે જઈ ફોર્મ ફિલઅપ કરી શકો છો અને પછી તમારી PDF મેળવી શકો છો. તો આ PDF સાચવીને રાખવાની. તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને તમને બીજી પણ ઘણી બધી ભરતીઓ ચાલુ છે તેના વિડીયો પણ આ ચેનલ પર મળી જશે. અને તમે આ ચેનલ પર નવા આવતા ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી, કેમ કે કોઈ પણ A to Z ભરતીની માહિતી તમને આ ચેનલ પર તરત જ મળી જશે. થેન્ક યુ.